શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય, યાને અધિક માસની કથા. અધ્યાય 14. દ્રઢધન્વાનો પૂર્વજન્મ. શ્રી નારાયણ ઉવાચ. અથ ચિંતાતુરસ્યાસ્ય ગૃહમ વાલ્મીકિરયાયો યો રામચરિતમ દિવ્યમ ચકાર પરમાદ્ભુતમ. શ્રી નારાયણ કહે, હે નારદ, એક દિવસ રામાયણ રચયિતા શ્રી વાલ્મીકિ ઋષિ અચાનક તેના મહેલે પધાર્યા. તેમને આવતા જોઈ તેને પોતાના સદભાગ્યનું કારણ સમજી રાજા હર્ષભેર ઉઠીને તેમની પાસે ગયો અને તેમના ચરણમાં દંડવત પ્રણામ કરી તેમને માન સહિત પોતાના ખંડમાં લઈ આવ્યો અને તેમને ઉત્તમ આસન પર બેસાડી તેમનું પૂજન કર્યું. તેમના ચરણોનું પક્ષાલન કરી તે પવિત્ર જળ મસ્તકે ચડાવી બે હાથ જોડી કહેવા લાગ્યો, હે મુનિશ્રેષ્ઠ, આજે ધન્ય ઘડી, ધન્ય ભાગ કે આપ જેવી મહાન વિભૂતિના મારા આવાસમાં પગલા થયા. આપના દર્શનથી હું કૃતાર્થ થયો છું. આપ આવી મળ્યા એને સર્વ આવી મળ્યું સમજું છું. રાજાની આગતા સ્વાગતાથી પ્રસન્ન થયેલા મહર્ષિ વાલ્મીકિ બોલ્યા, હે રાજન, તમે મને જોઈ પ્રસન્નતા દેખાડી, પરંતુ આપના હૃદયમાં ઉદ્વેગ ભરેલો છે. આપ કોઈ ચિંતામાં ડૂબેલા છો એવું મને ભાસે છે. તો તમારા મનની મૂંઝવણ મને નિસંકોચ જણાવો. મારાથી બનશે તો જરૂર તમારા માટે ઘટતું કરીશ. દ્રઢધન્વાએ શિકારનો પ્રસંગ વર્ણવતા કહ્યું, હે મુનિવર્ય, આજથી થોડા સમય પહેલાં જંગલમાં હું શિકાર અર્થે ગયો હતો. એમાં એક હરણ એવું ચપળ નીકળ્યું કે મેં તેને મારેલા તીર સાથે ઘાયલ થઈને એ ભાગી છૂટ્યું. એટલે નિરાશ થઈ થાકીને હું એક સરોવર પાસે આરામ કરવા બેઠો. એવામાં નજીકની ડાળીએ એક પોપટ આવીને બેઠો અને તે મારી સામે જોઈ મનુષ્યની ભાષામાં બોલવા લાગ્યો. સુખ વૈભવ છે રાજા તુજને, તેનું તું ના તત્વ વિચારે, વસ્તુનું નહીં સત્ય પિછાને, તો કેમ તરીશ તું આ સંસારે. આ શ્લોક મને ચેતવણી રૂપે કહેવામાં આવ્યો છે. આવો સંદેહ મને થતા હું તેનું રહસ્ય શોધવા લાગ્યો, પણ મને કંઈ જ સૂઝતું નથી. આપ તો સર્વશાસ્ત્રોના જ્ઞાતા છો, તો મારી શંકાનું નિવારણ કરો. એ શ્લોકનો ભાવાર્થ મને સત્વર જણાવો મહારાજ. મહર્ષિ વાલ્મીકિ ત્રિકાળ જ્ઞાની હતા. રાજાનું કહેવું સાંભળી તેની શંકાનું સમાધાન કરવા તેમને થોડી વાર ધ્યાન ધર્યું. પછી આંખો ઉઘાડીને રાજા સામે જોઈને કહ્યું, હે રાજન, તમને ટૂંક સમયમાં સુખ વૈભવ રિદ્ધિ સિદ્ધિ સંતતિ ઇત્યાદિ મળેલા છે, તે કયા પુણ્યથી તમને મળ્યા છે એવો પ્રશ્ન વારંવાર તમારા મનમાં ઉદ્ભવ્યા કરતો હતો. તેના અનુસંધાનમાં પોપટે વારંવાર એકનો એક શ્લોક તમને કહ્યો, એટલે તમે ચિંતામાં પડી ગયા. એ સંદેહનું સમાધાન કરવા તમારે તમારું પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળવું પડશે. તે તમને કહું છું, એ ધ્યાનથી સાંભળો. હે રાજન, તમારા પૂર્વજન્મમાં તમે દ્રાવિડ દેશના એક ગામમાં રહેતા હતા. આ ગામ તામ્રવર્ણી નદીને કાંઠે આવેલું હતું. તે જન્મમાં તમે વિષ્ણુ ભક્ત હતા. હંમેશા સત્કર્મ અને ભક્તિ કરી વિષ્ણુના કૃપાવંત થયા હતા. જેવા તમે ધર્મિષ્ઠ હતા તેવી જ તમારી પત્ની ગૌતમી, જે ગૌતમની પુત્રી થતી હતી, તે પતિવ્રતા ધર્મ પાળતી હતી. તમને ભગવાન માનીને તે તમારી સેવા કરતી હતી. આમ તમે પતિ પત્ની સુખી હતા. માત્ર શેર માટીની ખોટ હતી. એક દિવસ તમે તમારી પત્ની ગૌતમી સાથે વાર્તાલાપ કરતા હતા. એવામાં વાંઝિયાપણાની વાત આવી અને પુત્ર નહીં હોવાથી તમે વિહ્વળ બની પત્નીને કહેવા લાગ્યા, હે દેવી, સંતાન વગરના સંસારના બધાય સુખો તુચ્છ છે. તપ આ ભવને અને આવતા ભવને સુધારે છે. આપણને ઉત્તમ ગણાતું પુત્ર સુખ નથી એટલે મને સંસાર અસાર લાગે છે. પુત્ર વગર જીવવું એના કરતાં મરવું શું ખોટું. આપણને લોકો વાંઝિયા કહી મેના મારે છે. લોકવાયકા પણ છે કે સવારના વાંઝિયાનું મોઢું જોવા મળે તો આખો દિવસ ખાવા ના મળે. સંતાન વગરનું આ ઘર મને સ્મશાન જેવું લાગે છે. આ કારણથી મારું મન જીવવા ઉપરથી ઉઠી ગયું છે અને મરવા પ્રત્યે મન દોરાયું છે. આ
તમારી મનોવ્યથા સાંભળી તમારી ચતુર અને ધૈર્યવંત પત્ની ગૌતમી તમને આશ્વાસન આપવા લાગી, હે નાથ, તમે શાસ્ત્રો ભણેલા પંડિત છો, આવા તુચ્છ વચનો તમારા મુખમાં ન શોભે. સુપુત્રને મેળવવા માટે તમે શુદ્ધ ભાવે શ્રી વિષ્ણુ ભગવાનની આરાધના કરો. એ સર્વ અર્થને શુદ્ધ કરનાર ભગવાન વિષ્ણુને આરાધવાથી કર્દમ ઋષિને કપિલ નામે દેવાંશી પુત્ર પ્રાપ્ત થયો હતો. એટલે પુત્રને માટે કલ્પાંત કરવા કરતાં કોઈ એકાંત સ્થળે જઈ એવો તપ કરો કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન થઈ પુત્રફળ આપવું જ પડે. તમારી પત્ની ગૌતમીએ તમને દ્રષ્ટાંત સહિત આવા વચનો કહ્યા એટલે તેનું કહેવું માન્ય રાખી તમે તેને સાથે લઈ તમારા ગામને છેડે વહેતી પવિત્ર તામ્રવરની નદીના કિનારે ગયા. તમે ત્યાં એક વૃક્ષ નીચે તપ કરવા માંડ્યું. આ તપમાં તમે ક્ષુધા તૃષા સંતોષવા એ નિયમ રાખ્યો હતો કે દર 5 દિવસને આંતરે થોડાક સૂકા પાંદડા અને 1 લોટો જળ પીવું. અંતે વિષ્ણુ ભગવાન તમારા પર પ્રસન્ન થયા. તેઓ ગરુડ પર બેસી અતિ ત્વરાથી તમારી સમીપ આવ્યા. ચારે બાજુ તેજપુંજ પથરાયેલો જોઈ તમારી આંખો અંજાઈ ગઈ. ધારીને જોયું તો સામે જ ભગવાન વિષ્ણુ તમારા મસ્તક પર હાથ ફેલાવી ઊભા હતા. નજર સામે સાક્ષાત વિષ્ણુ ભગવાનને ઊભેલા જોઈ તમારા હર્ષનો પાર રહ્યો નહીં. તમે તેમને દંડવત પ્રણામ કરીને તેમના આદેશની રાહ જોતા ઊભા રહ્યા. તમ દૃષ્ટવા નવજલદોપમં મુરારિમ દોર્દંડેર જગદ્વનક્ષ મૈશ્વતુર્ભિ સમલક્ષ્યં મુદિતમુખં સુદેવશર્મા સાષ્ટાંગં નતિમકરોન્મુદા મુકુંદમ ઇતિ શ્રી બૃહદ્નારદીય વિષે પુરુષોત્તમ મહાત્મ્યં અધ્યાય 14 સમાપ્ત.